નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આઈટીઆઈમાં ચાલતા ટ્રેડ અંતર્ગત ટ્રેડ અંતર્ગત ટર્નરના લેસન આપણે મશીન ઇન ટાઈમ ખાતે આપણે આગળ બનીશું તો પહેલું છે એમાં ટટિંગ સ્પીડ ટ સ્પીડ પહેલું જુઓ ટટિંગ સ્પીડ એટલે ટૂલના પોઈન્ટ પરથી એક મિનિટમાં નીકળતી ચિપ્સની લંબાઈના ટટિન સ્પીડ કહે છે ટટિન ટૂલનો પોઈન્ટ જોબનો પરિડ ઉપરથી એક મિનિટમાં જેટલું અંતર કાપે તે સ્પીડને તે સ્પીડને ટટિન સ્પીડ કહે છે તો ટટિન સ્પીડનું સૂત્ર છે ટટિન સ્પીડ વી ઇઝ ઇક્વલ ટુ

જોબનો મોટો ડાયામીટર મોટો ડાયામીટર અને એન છે ઇઝ ઇક્વલ ટુ આર પી એમ તો આરનું પૂરું નામ છે રિવોલ્યુશન પર રિવોલ્યુશન પર મિનિટ જો આ ટિન સ્પીડની વાત કરીએ આપણે ટટિન સ્પીડ એટલે ટૂલના પોઈન્ટ પરથી એક મિનિટમાં લીટરથી ચિપ્સની લંબાઈને ટિન સ્પીડ કહેવામાં આવે છે એનું સૂત્ર જોયું તો ટટિંગ સ્પીડ વી ઇઝ ઇક્વલ ટુ પાઇ ઇન્ટુ ડી ઇન્ટુ એન છેદમાં એક હજાર વી એ બતાવે છે ટટિન સ્પીડ વી પછી પાઇની કિંમત અચળ છે ત્રણ પોઈન્ટ ચૌદ અને કેપિટલ ડી છે એ જોબનો મોટો ડાયામીટર છે અને એન છે એ રિવોલ્યુશન પર મિનિટ છે કે એ ટટમાં એ કેટલા રિવોલ્યુશન પૂરા પાડે છે બીજું છે એની ફીડ પહેલાં આપણે એની કટિંગ સ્પીડ જોઈ હવે છે ફીડ તો ફીડ છે એ લેથ સ્પિન્ડલના એટ રોટેશનમાં ટૂલ જેટલું આગળ વધે છે તેને ફીડ કહેવામાં આવે છે દાખલા તરીકે આપણે એ કટ લેતા હોઈએ તો જે જેટલું ટૂલ આડર થશે એને ફીડ કહેવામાં આવે છે જોબના એક રિવોલ્યુશનમાં ટૂલની એડવાન્સ થયેલ ડતીના ધાર્થી જે ગતિ અચળ છે એનથી સહેજ એડવાન્સ થઈ હોય તો એ ગતિને ફીડ કહેવામાં આવે છે ટટીન ફીડનો એકમ છે એમએમ પર રિવોલ્યુશન આ રિવોલ્યુશન છે એ એક ચેપ્ટર જે ફરે છે એ બતાવે અને એમ એટલે કેટલા મિલીમીટર એ થશે હવે આવે છે ડેપ ઓફ ડેપ્થ ઓફ ટોટ તો ડેપ ઓફ ટટ છે કે ફરતા જોબની સપાટીએ ટૂલના ટટિંગ પોઈન્ટનો સ્પર્શ થયા બાદ જે લંબરૂપે જે ફીડ આપે છે એને કહેવામાં આવે છે ડેપ ઓફ ટટ ડેપ્થ ઓફ કટનું બીજું નામ છે ટટની ઊંડાઈ કટની ઊંડાઈ ડેપ્થ ઓફ કટ માટેનું સૂત્ર છે ડેપ ઓફ ટટ ઇઝ ઇક્વલ ટુ ડી માઇનસ ડી અપ ટુ તો જ્યાં ડી ઇઝ ઇક્વલ ટુ જ્યાં ડી ઇક્વલ ટુ મોટો ડાયામીટર અને સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ નાનો ડાયામીટર તો મોટો ડાયામીટર એટલે જે એનું મૂળ ડાયામીટર છે અને જે આપણે ટ્રટ કર્યા પછી જે ડાયામીટર છે તો એનો નાનો ડાયામીટર છે આપણા લેસનનું નામ છે મશીન ઇન ટાઈમ તો મશીન ઇન ટાઈમમાં પહેલું તો આપણે જોયું કે ટટિન સ્પીડ ફીડ અને ડેપ્થ ઓફ ટ્રટ એના અસર થતા પદો છે પહેલું ટટિંગ સ્પીડ તો ટૂલના પોઈન્ટ પરથી એક મિનિટમાં નીકળતી ચીપ્સની લંબાઈને ટિંગ સ્પીડ રહે છે દાખલા તરીકે આપણે ટૂલ જે જોબ હતો એ જોબ ચટમાં ફિટ કર્યો એને ટૂલ સેટિંગ કરી દીધું અને જે આપણે પેરેલ ટર્નિંગ ચાલુ કરીએ તો એક મિનિટમાં જેટલી ચીપ્સ દેટ એની લંબાઈને ટિંગ સ્પીડ કહેવામાં આવે છે ટટિન ટૂલનો પોઈન્ટ જોબના પરી ઉપરથી એક મિનિટમાં જેટલું અંતર ટે તે સ્પીડને ટટિંગ સ્પીડ રહે છે ટિંગ સ્પીડનું સૂત્ર છે V ઇજ ઇક્વલ ટુ પાઈ ઇન્ટુ ડી ઈન્ટુ એન છેદમાં એટ હજાર એનો એકમ છે મીટર પર મિનિટ તો જ્યાં વી ઇક્વલ ટુ સ્પીડ પાય ઇઝ ઇક્વલ ટુ ત્રણ પોઈન્ટ જેની કિંમત અચળ છે હવે જોબનો મોટો ડાયામીટર ડી અને આરપીએમ આરપીએમ મીન્સ રિવોલ્યુશન પર મિનિટ તો એન એ બતાવે છે આરપીએમ ફીડ પહેલાં જોયું કટની ઊંડાઈ હવે છે ફીડ તો લેથ સ્પિન્ડલના એક રોટેશનમાં ટૂલ જેટલું આગળ વધે છે તેને ફીડ કહેવામાં આવે છે જોબના એક રિવોલ્યુશનમાં ટૂલની એડવાન્સ થયેલ ગતિને ફીડ કરીએ છે દાખલા તરીકે આપણે જ્યારે જોબ બનાવતા હોઈએ એ વખતે જે ઓપરેશન કરતા હોઈએ અને જે આપણે એક રિવોલ્યુશન પૂરું કરીએ છીએ તો એની ગતિને આપણે કટિંગ ફીડ કહેવામાં આવે છે કટિંગ ફીડનો એકમ છે એમએમ પર રિવોલ્યુશન હવે છે ડેપ તોપ ટટ તો ડેપ ઓફ તટ એટલે જે ટટની ઊંડાઈ કે તમે કેટલી ઊંડાઈમાં એનો ટટ લો છો તો ફરતા જોબની સપાટીએ ટૂલના ટટીન પોઈન્ટનો સ્પર્શ થયા બાદ ટૂલ જ્યારે જોબને અડે છે ત્યારે એની લંબ દિશામાં જે એનું રૂપ આવે છે અને જે ફીડ આપીએ છીએ જે ટટ લેવામાં આવે તેને ટટની ઊંડાઈ કહેવામાં આવે છે તો એ આ વ્યાખ્યા છે ફરતા જોબની સપાટીએ ટૂલના ટટીન પોઈન્ટનો સ્પર્શ થયા બાદ લંબ રૂપે જે ફીડ આપીને તટ લેવામાં આવે છે તેને ટટની ઊંડાઈ કહેવામાં આવે છે હવે એનું સૂત્ર છે ડેપટોપ તટ બરાબર ડી માઇનસ ડી અપોન ટુ તો જ્યાં ડી ઇજ ટુ મૂળ ડાયામીટર અને સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ ટર્નિંગ ટરેલ ડાયામીટર આપણે કોઈ જોબનો ડાયા હોય ચાલીસ એમ એમનો જોબ છે તો એ જે ચટમાં ભરાઈએ ત્યારે એનું મૂળ ડાયામીટર છે ચાલીસ અને એમ કે બે એમએમ ઓછું ટવાનું છે તો એનો ટર્નિંગ ટરેલ ડાયામીટર થશે અડત્રીસ એમ હવે આપણે જોઈએ મશીન ઇન ટાઈમ એટલે શું તો મશીન ઇન ટાઈમ એટલે કોઈપણ વર્કપીસ ઉપર પર્ટિક્યુલર ઓપરેશન કરતા હોય ધારો કે આપણે એમએસ રાઉન્ડબાય છે તો એને જ્યારે લેથ લેથમાં ચટમાં ભરાઈને જ્યારે કટિંગ કરતા હોઈએ તો એને પહેલાં તો આપણે ફેસિંગ કરીએ તો ફેસિન માટે લાગતો સમય જેને મશીન ઇન ટાઈમ કહે છે ફેસિન પૂરું થયા પછી પેરેલા ટર્નિંગ કરીએ ડ્રુવિંગ ટૂલ ડ્રુવિંગ ટર્નિંગ કરીએ ટેપર ટર્નિંગ કરીએ થ્રેડ કટિંગ કરીએ બધા ઓપરેશનો માટે પર્ટીક્યુલર ઓપરેશન માટે જે લાગતો સમય હોય એને મશીન ટાઈમ કહેવામાં આવે છે તો મશીન ટાઈમનો આધાર જોબની સ્પીડ ફીડ અને જોબની લંબાઈ ઉપર રહે છે દાખલા તરીકે જોબની સ્પીડ તો ફેસિંગ ઓપરેશન માટે ઓછામાં ઓછી સ્પીડ રાખવી જોઈએ તો એનું ફિનિશિંગ સારું આવશે હવે એની ફીડ કે તમે કેટલી કેટલી પ્રતિ એનો તટ આપો છો અને જોબની લંબાઈ જો જોબની લંબાઈ વધારો હોય તો ચટમાં જોબ ધ્રુજશે અને ઉપર નીચે ફરશે એટલે જેમ બને એમ લંબાઈ એની ઓછી હોવી જોઈએ લેથ મશીન ઉપર વટરતી વખતે જોબની સ્પીડ ફીડ અને જોબની લંબાઈ આપણે જાણતા હોઈએ તો નીચેના સૂત્રની મદદથી મશીન ઇન ટાઈમ શોધી શકાય મશીન ઇન ટાઈમ તો મશીન ઇન ટાઈમનું સંન્યા છે ટી ટી ઇઝ ઇક્વલ ટુ એલ ઇન ટુ સ્મોલ એન વાડિયા સ્મોલ એફ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એન જ્યાં એલ બરાબર જોબની લંબાઈ સ્મોલ એન ઇજ ઇક્વલ ટુ ટટની સંખ્યા સ્મોલ એફ ઇઝ ઇક્વલ ટુ ફીડ અને કેપિટલ એન ઇઝ ઇક્વલ ટુ આરપીએમ સૂત્ર આપણને બધા જોઈ લીધો હવે એના ઉદાહરણ જોઈએ તો પહેલી રકમ છે એકસો પચાસ એમએમ લંબાઈના જોબના ત્રણસો આરપીએમથી ફેરવતા તથા પોઈન્ટ ફાઇવ એમએમની ફીડ આપી પાંચ ટટમાં જોબ પૂર્ણ કરવા માટે મશીનિન ટાઈમની ગણતરી કરો

તો આપણે કેપિટલ એનની લંબાઈ હતી એસો ને પચાસ એમ એમ સંખ્યા હતી પાંચ ફીડ છે એની પોઈન્ટ ફાઇવ એમ ગુણ્યા ત્રણસો તો એકસો પચાસ ગુણ્યા પાંચ છેદમાં ફાઇવ ત્રણસો હવે આપણે પોઈન્ટ ફાઇવને ફાઇવ કરીએ તો દસ ઉપર આવી જશે એટલે એકસો પચાસ ગુણ્યા પાંચ ગુણ્યા દસ ભાર્યા પાંચ ગુણ્યા ત્રણસો તો જોઈશ બે મિંદારિયા ઉપર નીચે તો પંદર પાંચ પંચોતેર પંચોતેર ભાગ્યા પંદર તો એની મિનિટ થશે પાંચ મિનિટ તો મશીન ઇન ટાઈમ ઇઝ યુક્લ ટુ ફાઈવ મિનિટ હવે એનું બીજું એક્ઝામ્પલ છે એક માઇલ સ્ટીલનો ડાયા ચાલીસ એમ અને લંબાઈ સો રિવોલ્યુશન પર મિનિટ છે તો તેને ટર્નિંગ ઇન ટળીને ત્રીસ એમ બનાવવાનું છે તો એના માટેનું જે ફીડ આપેલ છે પોઈન્ટ ટુ એમ પર રિવોલ્યુશનની ફીડ આપેલ છે તો મશીની ટાઈમ શોધો એચએસએસ ટૂલનો ઉપયોગ કરવાનો છે તેની જોબની લંબાઈ એલ આપી છે સો એમ ફીડ આપી છે પોઈન્ટ ટુ એમ પર રિવોલ્યુશન આરપીએમ શોધવાના છે ટટિન સ્પીડ આપી છે ત્રીસ મીટર પર મિનિટ હજુ એનું સૂત્ર જે સૂત્ર હતું આપણે ટટિન સ્પીડ ઇઝ ઇક્વલ ટુ પાઈ ઇન્ટુ ડી ઈન્ટુ એન છેદમાં એટ હજાર તો આપણે એનને ટળતા બનાવીશું તો એન ઇજ ઇક્વલ ટુ સી એસ મીન્સ ટટિંગ સ્પીડ ગુણ્યા એટ હજાર હજાર ઉપર આવી જશે પાય ઇન્ટુ ડી નીચે જશે તો જો આ ટિંગ સ્પીડ આપેલું છે ત્રીસ એમ ગુણ્યા એટ હજાર પેલા બાવીસ સતમાઉ કિંમત તો સાત ઉપર જ નીચે છેદમાં બાવીસ ગુણ્યા ચાલીસ બધાનો ગુણા ટટડીને ભાટા ટટળીએ તો બસ્સો અડત્રીસ પોઈન્ટ છ હવે મશીન ઇન ટાઈમનું સૂત્ર છે ટી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એલ ઇન ટુ સ્મોલ એનોલ એફ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એન હવે કેપિટલ આપણે એલ આપી છે સો એમ લંબાઈ છે ગુણ્યા એક છેદમાં ટુ ગુણ્યા બસો ને અડત્રીસ પોઈન્ટ છ તો જુઓ પેલું પોઈન્ટ ટુ અને બસો અડત્રીસ પોઈન્ટ છ અને ભાડ્યા દસ દસ દસે દો સો ઉપર લઈ લીધા સો ગુણ્યા સો ભાજપ બે ગુણ્યા ત્રેવીસ છ્યાસી તો એનો જવાબ આવશે પચીસો ભાજપ અગિયારસો ત્રાણું તો એની મિનિટ થશે બે પોઈન્ટ ઝીરો નાઇન મિનિટ તો મશીન ઇન ટાઈમ છે બે મિનિટના પાંચ પોઈન્ટ ચાર સેકન્ડ ત્રીજો એક્ઝામ્પલ છે ત્રણસો પચાસ એમએમ લાંબા અને પચાસ એમએમ ડાયામીટરવાળા જોબના પાંત્રીસ મીટર પર મિનિટથી ટર્ન ન ટરવા પોઈન્ટ ફાઇવ એમ એમ પ્રતિ રિવોલ્યુશનની ફીડ આપીને ટર્નિંગ કરતાં સમયની ગણતરી કરો તો આની અંદર જુઓ જોબની લંબાઈ આપેલી છે ત્રણસો પચાસ એમ એમ જોબનો ડાયામીટર ડી આપી દીધો છે પચાસ એમ એમ ટટિંગ સ્પીડ આપી છે પાંત્રીસ મીટર પર મિનિટ અને ફીડ આપી છે પોઈન્ટ ફાઇવ એમ પર રિવોલ્યુશન તો આપણે એનો ટાઈમ શોધવાનો છે ટી તો પહેલું સૂત્ર છે એન ઇઝ ઇક્વલ ટુ સીએસ ઇન્ટુ વન થાઉઝન્ડ છેદમાં ઇન્ટુ ડી તો એન ઇઝ ઇક્વલ ટુ પાંત્રીસ ગુણ્યા એક હજાર ગુણ્યા સાત બાવીસ ગુણ્યા પચાસ તો એનો જવાબ આવે છે બસો બાવીસ પોઈન્ટ હવે સમય શોધવાનો છે ટી તો ટી મશીન ઇન ટાઈમનું ટીનું સૂત્ર છે એલ સ્મોલ એન્ડ છેદમાં સ્મોલ એફ ઇન્ટુ કેપિટલ એન તો એની લંબાઈ છે ત્રણસો પચાસ ગુણ્યા રિવોલ્યુશનની સંખ્યા છે એટ તો ગુણ્યા એટ ફીડ આપેલી છે પોઈન્ટ ફાઈવ અને એન આપણે શોધી કિંમત બસો બાવીસ પોઈન્ટ ત્રણસો પચાસ ગુણ્યા એટ હજાર પેલા બસો બાવીસ પોઈન્ટ બોતેરને સો વડે ટળ્યા અને પેલા ઝીરો એટલે એટ હજાર ભાઢ્યા પાંચ ગુણ્યા બા બાવીસ બસો બોતેર તો એની મિનિટ થાય છે ત્રણ પોઈન્ટ ચૌદના મિનિટ તો મશીન ઇન ટાઈમ થશે ત્રણ મિનિટ અને આઠ પોઈન્ટ ચાર સેકન્ડ જો હવે આપણે મશીન ઇન ટાઈમના પદો જોયા એમાં ટટ સ્પીડ ફીડ અને ડેપ્થ ઓફ ટટ તો કોઈપણ ઓપરેશન આપણે જ્યારે પર્ટિક્યુલર ઓપરેશન કરતા હોઈએ એ વખતે આપણે ટટ સ્પીડ જરૂર પડશે ડેપટોપ ટચ જરૂર પડશે અને એનું ફીડ જરૂર પડશે દરવાજા આપણે પેરેલ ટર્નિંગ ઓપરેશન ટળીએ છીએ જ્યારે ચટમાં લેથ મશીન ઉપર તો એના માટે આપણે પહેલાં તો શું ટળીએ છીએ ચકમાં જોબ ભરીને થ્રુ ટળીએ છીએ તો એના માટેનો સમય નક્કી ટરવાનો પછી આપણે થ્રુ ટળ્યા પછી જ્યારે એનું ફેસિંગ ટળીએ છીએ તો ફેસિંગ માટેનો સમય નક્કી ટરવો જેમ જેમ ઓપરેશન કરતા હોય એના માટેનો સમય નક્કી ટરવા માટે ત્રણ પદો ઉપર આધાર રાખો એ તો પહેલું તો જોબની સ્પીડ ફીડ અને ઓફ કટ કે તમે સ્પીડ કેટલી રાખો છો એની ફીડ કેટલી રાખો છો અને કટ કેટલો લો છો તમે બીજું કે કોઈપણ ઓપરેશન કરતાં પહેલાં મશીનની પરિસ્થિતિ જોઈ લેવી પડે કે મશીન કેટલી સ્પીડ ઉપર કાર્ય કરે છે તો એનો મશીનની ટાઈમ નક્કી કરવા માટેનું સૂત્ર છે ટી ઇઝ ઇક્વલ ટુ ટી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એલ ઇન ટુ સ્મોલ એન્ડ ભાજપ સ્મોલ એફ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એન તો જ્યાં એલ ઇઝ ઇક્વલ ટુ જોબની લંબાઈ છે સ્મોલ એન એ તટની સંખ્યા છે તમે કેટલા તટ લેવા માંડવો છો સ્મોલ એફ છે એ ફીડ છે અને કેપિટલ એન છે એ આરપીએમ છે તો આરપીએમ એટલે રિવોલ્યુશન પર મિનિટ તે તમે એક મિનિટમાં કેટલા રિવોલ્યુશન ચેપ્ટર ફરો છો આતું આપણું લેસન આભાર